કેમ છે વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં છો? આજે આપણે નામના મૂળ તત્વ વિષયના ચેપ્ટર પહેલાની થોડીક સમજૂતી મેળવશું. પહેલાં તો આ ચેપ્ટરમાંથી બોર્ડમાં પૂછાય કેટલું એની વાત કરી, તો વિભાગ એમાં એક વિકલ્પ પૂછાય એક માર્કનો અને વિભાગ સીમાં એક 3 માર્કનો નાનો એવો દાખલો પૂછાય. મોટેભાગે આ જ રીતે એમાંથી બોર્ડમાં પૂછાય છે, એક નાનો દાખલો જ હોય છે બોર્ડમાં. હવે પહેલાં તો ભાગીદારી વિષય પ્રવેશ, તો પહેલાં તો આપણે અત્યાર સુધી 11મામાં છે એ ખાલી એકાંકી પેઢી વિષયની માહિતી મેળવતા, 12મામાં આપણે પહેલો આખો ભાગ છે એ ભાગીદારીનો છે, એમાં પહેલું ચેપ્ટર છે એ વિષય પ્રવેશનું છે. તો પહેલાં તો ભાગીદારી પેઢી કોને કહેવી, તો કે ભાગીદારી કોને કહેવાય, તો કે એની વ્યાખ્યા શું, તો કે એની વ્યાખ્યા આવી છે કે ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંથી કોઈ પણ એક વ્યક્તિ ધંધો ચલાવે અને નફો વેચવા માટે સંમત થાય. એક્ઝામ્પલ તરીકે 3 ભાગીદારો છે, એણે ધંધો શરૂ કર્યો, આ ત્રણે 3 ભાગીદારો ધંધો ચલાવે અને નફો વેચે, અથવા કોઈ ભાગીદાર છે એ એક જ ધંધો ચલાવે, એટલે આ સક્રિય ભાગીદાર છે, આ 2 નિષ્ક્રિય ભાગીદાર છે, આ ધંધો ચલાવે છે એકલો, પણ નફો તો કેટલા વચ્ચે વેચાશે, 3 વચ્ચે વેચાશે. એટલે કે એ ભાગીદારો કોઈ પણ બધા જ ભાગીદારો ધંધો ચલાવે અથવા નફો વેચે, અથવા બધામાંથી કોઈ પણ એક વ્યક્તિ ધંધો ચલાવે પણ નફો બધા વચ્ચે વેચવા માટે સંમત થાય, તો એને શું કહેવાય, ભાગીદારી. હવે ભાગીદારીના લક્ષણો શું છે? પહેલાં તો એ કરારથી અસ્તિત્વમાં આવે. કરાર કોને કહેવાય? તો કે ભાગીદારો વચ્ચે થયેલી પરસ્પર સમજૂતી, ભાગીદારો વચ્ચે થયેલી પરસ્પર સમજૂતી એને કરાર કહેવાય. એ કરાર છે એ લેખિતે હોઈ શકે અને મૌખિકે હોઈ શકે, પરંતુ વધુ ઈચ્છનીય છે એ લેખિત કરાર હોય તો એ વધુ ઈચ્છનીય છે. કારણ કે ભવિષ્યમાં કાંઈ પણ પ્રશ્ન થાય તો આપણે લેખિતમાં જો કરાર લખેલા હોય તો એના ઉપરથી આપણે નિરાકરણ છે એ પ્રશ્નોના લઈ આવી શકીએ. એટલા માટે કરાર છે એ અગત્યનું છે, પહેલું લક્ષણ છે એનું ભાગીદારીનું, કે એ કરારથી અસ્તિત્વમાં આવે, કે બધા લોકો છે કે જે બધા ભાગીદારો છે એ બધા પરસ્પર સમજૂતીથી કોઈ પણ નીતિ નિયમો છે એ ઘડે અને એ કરારમાં છે એ લખે. એક્ઝામ્પલ તરીકે કોણ કેટલા રૂપિયા લઈ આવશે મૂડી તરીકે, ભાગીદારો વચ્ચે નફો કયા પ્રમાણમાં વેચશું, આ રીતે છે એ કોઈ પણ કરાર છે એ લખવામાં આવે. મૂડી ઉપર કેટલા ટકા વ્યાજ દેવું, ઉપાડ ઉપર કેટલા ટકા વ્યાજ વસૂલ કરવું, એ બધી બાબતોની છે એ કરારમાં ઉલ્લેખ કરેલો હોય. કોઈ ભાગીદાર છે એ સક્રિય રીતે કામ કરતો હોય તો એને આપણે સક્રિય ભાગીદાર છે તો એને કેટલું મહેનતાણું, પગાર, કમિશન, બોનસ કે શું આપવું, એ બધી બાબતો છે એ કરારમાં લખેલ. એટલે કે પહેલાં તો ભાગીદારીનું પહેલું લક્ષણ છે એ કરારથી અસ્તિત્વમાં આવશે. બીજો નફાનો હેતુ, તમે વાણિજ્ય વ્યવસ્થામાં કદાચ 11મામાં પહેલાં ચેપ્ટરમાં શીખાય છે, કોઈ પણ ધંધો છે એનો મુખ્ય હેતુ નફાનો હોય, તો આ ધંધો જ છે તેનો મુખ્ય હેતુ તો શું હોય, નફો કમાવાનો હોય. બધા જે પેઢીઓ છે, એકાંકી પેઢી હોય, ભાગીદારી પેઢી હોય કે કંપની હોય, બધાનો મુખ્ય હેતુ જે છે એ નફાનો હોય છે, અને એ નફો છે બધા ભાગીદારો વચ્ચે વહેંચાતો હોય. કાયદેસરનો ધંધો, ભાગીદારી પેઢી એ કાયદેસરનો ધંધો હોય તો જ એ ભાગીદારી પેઢી કહેવાય. દાખલા તરીકે ગુજરાતમાં છે એ આપણે દારૂબંધી છે, તો અહીંયા આપણે ગુજરાતમાં કોઈ પણ પ્રકારની પેઢી છે એ દારૂનો ધંધો શરૂ ન કરી શકે, જો એ કરે તો બિનકાયદેસરની પેઢી કહેવાય, કાયદેસરની પેઢી કહેવાય નહીં. પ્લાસ્ટિક છે એના ઉપર અમુક પ્રકારના પ્રતિબંધ છે તો એ પ્રકારનો ધંધો છે એ આપણે શરૂ ન કરી શકીએ, બિનકાયદેસરનો ધંધો કહેવાય. એટલે કાયદેસરના ધંધો જે છે એ જ ભાગીદારી પેઢી ગણાય. પ્રતિનિધિ, દરેક ભાગીદાર છે એકબીજાનો એજન્ટ અથવા પ્રતિનિધિ કહેવાય. શું કહેવાય? એજન્ટ અથવા પ્રતિનિધિ. દાખલા તરીકે આ ABC 3 ભાગીદારો છે, એ બધા સક્રિય ભાગીદાર તરીકે નિર્ણય લેતો હોય તો એ આ 2 વતી નિર્ણય લે છે, એટલે કે આ 2નો પ્રતિનિધિ કોણ છે એ હશે. એટલે દરેક ભાગીદાર એકબીજાના શું ગણાય? પ્રતિનિધિ, એટલે કે એકબીજાના એજન્ટ ગણાય. સભ્ય સંખ્યા કેટલી? તો કે પહેલા 2 ઓછામાં ઓછા ભાગીદાર હોય અને વધુમાં વધુ 50, પણ ભારત સરકારે 50ની મંજૂરી આપેલી છે, પરંતુ કંપની દ્વારા 2 કંપની ધારા પ્રમાણેની જોગવાઈ છે એ 100 સુધીની છે.
પણ ભારત સરકારે મંજૂરી કેટલા સુધીની આપેલી છે? 50 સુધી મળે. ઓછામાં ઓછા બે ભાગીદાર હોય, અને આપણે વધુમાં વધુ કેટલા ભાગીદાર હશે? 50 ભાગીદારો હશે. 2 થી 100 ભાગીદારોની સંખ્યા, કારણ કે એક વ્યક્તિ જો હોય તો એ તો એકાંકી પેઢી કહેવાય, ભાગીદારી પેઢી કહેવાય નહીં. એટલે ઓછામાં ઓછા કેટલા હોવા જોઈએ ભાગીદાર? 2. અને વધુમાં વધુ ભાગીદાર કેટલા હોવા જોઈએ? 50. કેટલા હોવા જોઈએ? 50. એટલે ભાગીદારની સંખ્યા કેટલી હશે? 2 થી લઈ અને 50 સુધીની હશે. ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે. એટલે કે જો પેઢી ચાલુ થઈ તો પેઢીને ખોટ ગઈ, તો એ ખોટ ભાગીદારોએ પોતાની અંગત મિલકત વેચીને પણ એ પેઢીની ખોટ પૂરી કરવી પડે. એની જવાબદારી કેવી ગણાય? અમર્યાદિત જવાબદારી કહેવાય. કેવી જવાબદારી કહેવાય? અમર્યાદિત. કે એની મૂડી જેટલી મર્યાદિત એવી જવાબદારી નથી એની. એની મૂડી ન હોય પૂરતી તો એને પોતાના અંગત મિલકત વેચીને પણ ધંધાનું નુકસાન કે ખોટ જે કાંઈ પણ છે એ ભરપાઈ કરવું પડે. માલિક એ જ સંચાલક છે. એકાંકી પેઢીમાં માલિક જ મોટે ભાગે સંચાલક હોય, પરંતુ કંપનીમાં માલિક જ સંચાલક હોય એવું જરૂરી નથી. કંપનીમાં માલિક જ સંચાલક હોય એવું જરૂરી નથી. શેર હોલ્ડરો બધા સંચાલક હોય એવું જરૂરી નથી. એના જે ડિરેક્ટરો છે એ સંચાલકો હોય છે, પરંતુ મોટે ભાગે ભાગીદારી પેઢીમાં માલિક જ સંચાલક હોય છે. ભાગીદારી પેઢીના IABC 3 ભાગીદારો છે તો એ જ એના સંચાલકો હોય છે. એને કોઈ બીજા સંચાલક ન હોય. કંપનીમાં હોય છે કે માલિક ન હોય અને એ સંચાલક પણ હોઈ શકે છે, પરંતુ ભાગીદારી પેઢીમાં માલિક જ સંચાલક હોય છે. તો મિત્રો, આજે આપણે ભાગીદારીનો વ્યાખ્યા અને તેના લક્ષણો, આજે આપણે થોડીક જ માહિતી મેળવી છે કે ભાગીદારી કોને કહેવાય અને એના લક્ષણો શું હોઈ શકે. ફરીથી એક વખત કહી દઉં છું કે ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેમાં બધા વતી, બધા અથવા જેમાં બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંથી કોઈ પણ એક વ્યક્તિ ધંધો ચલાવે અને નફો બધા વચ્ચે વહેંચવા શું થાય, સંમત થાય, તો એને શું કહેવાય? ભાગીદારી કહેવાય. હવે એના લક્ષણો, તો કે કરારથી અસ્તિત્વ, કરાર કેટલી પ્રકારે લખી શકાય? તો કે 2, એક લેખિત હોય અને બીજું મૌખિક હોય. પરંતુ વધુ ઈચ્છનીય કયો કરાર છે? લેખિત કરાર છે, કારણ કે વહીવટી પ્રશ્નના નિરાકરણ માટે છે એ કરાર આવશ્યક છે. નફાનો હેતુ તો કે કોઈ પણ પેઢી હોય, પછી એકાંકી હોય, ભાગીદારી હોય કે કંપની હોય, બધાનો હેતુ તો એક જ હોય છે. મુખ્ય શું હોય છે? નફાનો. કાયદેસરનો ધંધો હોવો જોઈએ, એટલે કે જેની મંજૂરી સરકારે આપેલી છે એ પ્રકારનો ધંધો હોવો જોઈએ. ગુજરાતમાં છે, મેં તમને ઉદાહરણ આપ્યું કે દારૂ છે, બિનકાયદેસર છે, તો એનો ધંધો ગુજરાતમાં કરી શકાય નહીં. અમુક પ્રકારના પ્લાસ્ટિક છે, એના ઉપર સરકારે બેન લગાવેલ છે, તો એ પ્રકારના ધંધાઓ આપણે ગુજરાતમાં કરી શકીએ નહીં. પ્રતિનિધિ, તો કે દરેક ભાગીદાર એકબીજાનો પ્રતિનિધિ ગણાય છે. સભ્ય સંખ્યા, તો કે ઓછામાં ઓછા 2, વધુમાં વધુ કેટલા હોય છે? 50, અને કંપની ધારા પ્રમાણે 100ની જોગવાઈ છે, પણ સરકારે મંજૂરી કેટલા સુધીની આપેલી છે? 50 સુધીની આપેલી છે. ભાગીદારોની જવાબદારી, તો કે ભાગીદારોની પોતાની જવાબદારી અમર્યાદિત છે. જો કાંઈ પણ પ્રકારનું નુકસાન જાય કે ખોટ જાય, પરંતુ એને એ નુકસાન કે ખોટ ભરપાઈ કરવું પડે. પોતાની અંગત મિલકત હોય તો એ વેચીને પણ પેઢીની ખોટ પૂરી કરવી પડે. માલિક જ સંચાલક હોય, મોટે ભાગે છે ભાગીદારી પેઢી છે એ મોટા ભાગે માલિક જ બધું જ સંચાલન કરતા હોય છે, એ એનું એક લક્ષણ છે. હવે મિત્રો, આજે આપણે ખાલી એક વ્યાખ્યા અને એના લક્ષણો વિશેની માહિતી આપણે મેળવી. શક્ય હશે તો તમને એની PDF પણ મોકલાવવામાં આવશે. જે કાંઈ પણ તમને આ આપેલું છે એ તમારે એક વખત પુશ કરી અને બોર્ડ ઉપર જેટલું લખેલું છે એ તમારા બધા ચોપડાઓમાં એ લખાઈ જવું જોઈએ. પછી જ્યારે પણ આપણે સ્કૂલ રિઓપન થાય ત્યારે તમારે એ ચોપડો મને આપવાનો છે ચેક કરવા માટે. ત્યારે આપણે ચોપડાઓ ચેક કરતા જશું, ડેઇલીનું ડેઇલું તમે તમારા બુકમાં લખતા જાજો. આ રીતે આપણે દરરોજના લેક્ચર લેશું. કાલે આપણે એક નાનો એવો પ્રશ્ન ભણશું અને ટૂંકા જે દાખલાઓ પૂછાય છે આજે 3 માર્કના એ દાખલાઓની માહિતી મેળવશું. થેન્ક યુ.